स्कुल में बार उठा पिए नहीं पानी खाए नहीं धाड़ी पिए नहीं पानी खाए नहीं धाड़ी किसकुलटा ए बार उठा आबा भाई तो कह रही लाव्या किसकुल पिपड़ा भाई तो भूफ बड़े ला के किसकुल <Goodnt> लिमड़ा भाई तब ले ला गया एक नवाई। जेवी खोली देखी एक लिंबोड़ी बुट्टी जेवी खोली देखी एक लिंबोड़ी रिश्ती लिंबो દોસ્તો હવે અહીં કેટલાક મંકોડાના ચિત્રો આપેલા છે તેને ધ્યાનથી જુઓ ને કહો કે તે કયા મંકોડા છે મોટી પાંખવાળા આંખવાળા મોટા મોઢાવાળા અને ઉડતા જમીન પર ચાલતા મંકોડા અને સાથે ગોળની ભેલી બરાબર ને મંકોડાને ગોળ ખૂબ ભાવે તમને ભાવે વાર્તા દોસ્તો ચાલો એક મંકોડાની વાર્તા જોઈએ વાર્તાનું નામ છે મીન્ટુભાઈ ગોળવાળા તેના લેખક છે રમણલાલ સોની એક હતા મંકોડી બેન નામ મંછી તેમને એક દીકરો મંકોડો નામ એનું મિન્ટુ મીન્ટુભાઈ તો કાળા મીન્ટુભાઈ રિસાળવા મિન્ટુભાઈ ખૂબ હઠીલા મીન્ટુભાઈ તો ગુસ્સાવાળા કી ખીજાય ત્યારે જોવા જેવી થાય મીન્ટુભાઈને રીસ ચડે અને ગુસ્સે થાય ત્યારે પોતાની જ પૂંઠ ઉપર બચકું ભરે અને મોટું ભેગડું તાણે મીન્ટુભાઈને ગોળ ખૂબ ભાવે રમતા જાય ને ગોળ ખાતા જાય જમતા જાય ને ગોળ ખાતા જાય હસતા જાય ને ગોળ ખાતા જાય રડતા જાય ને ગોળ ખાતા જાય ભણતા જાય ને ગોળ ખાતા જાય ઊંઘતી વખતે પણ ગોળ ખાતા ખાતા જ ઊંઘે એક વાર આ મીન્ટુભાઈ સાંજે નિશાળેથી ઘરે આવ્યા મમ્મી પાસે ગોળ માંગ્યો મમ્મી મંચીએ ભાખરી શાક ખાવાનું કહ્યું પણ આ તો મંકોડા ભાઈ મીન્ટુ એમ માને કંઈ એ તો રીસાયા ખૂબ રીસાયા ખૂબ ખીજાયા અને ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાની જ પૂંઠ પર ભર્યું બચકું હવે તો ખરેખરી જોવા જેવી થઈ આમ આળોટે તેમ આળોટે પણ પકડ છૂટે નહીં તેમને પકડતા આવડે પણ મૂકતા આવડે નહીં લોહી લુહાણ થઈ ગયા પણ ચીદ છોડે એ બીજા મમ્મી મંછીએ માંડ માંડ બે અંકોડા છૂટા પાડી બચકું છોડાવ્યું પણ ગોળ લાવો જ લાવો ની કડક ઉઘરાણી ચાલુ જ ચાલુ મમ્મીએ કહ્યું બે દિવસમાં તો ગોળનો આખો રવો આપી ગયો તોય ધરાતો નથી ઉભો રે બાજુમાં કીડી કાકીને ઘેર ગોળ હોય તો લઈ આવું કઈ મંછી તો ગઈ કીડી કાકીને ઘેર અને કહ્યું કીડી કાકી કીડી કાકી થોડોક ગોળ ઉછીનો આપો ને મારો મીન્ટુડો રિસાયો છે મારે ઘેર તો ખાંડ છે મનછી જોઈએ તો લઈ જાઓ મંછી વિચારવા લાગી આ મીંટુડાનું શું કરવું એટલામાં એને એકાએક વિચાર આવ્યો એ તો મીંટુને લઈને ઉપડ્યા રામજી બાપાના ખેતરે એ શેરડીનો ઊંચો ઊંચો વાઢ લીલો છમ વાઢ લહેરાય ચીચોડા ચીચડક ચીચડક બોલે ગોળના રવાના થપ્પે થપ્પા લાગેલા જોઈ મીન્ટુ ભાઈ તો ખુશ ખુશ થઈ ગયા નાચવા લાગ્યા મનછી બહેને રામજી બાપાને કહ્યું

મીંટુ તો ગોળના થપ્પા ગળ્યો ગળ્યો ગોળ મીન્ટુ મકોડો તો ઊંડા શ્વાસ લઈ મગમગતા ગોળની સુગંધ ફેફસામાં ભરવા લાગ્યો ગોળ ખાવા તલપાપડ થઈ ગયો ને એના મોમાં પાણી છૂટવા લાગ્યું ત્યાં તો બાપાએ એક મોટો દડિયો ભરીને મીન્ટુ ને તાજો ગોળ ખાવા આપ્યો મીન્ટુ તો ગોળ ખાવા મંડી પડ્યો આ ગોળ શામાંથી બને બાપાએ કહ્યું કહ્યું ગોળ તો શેરડીમાંથી બને વળી પાછા પૂછવા લાગ્યા બાપા ગોળ શેરડીમાંથી કેવી રીતે બનાવાય એ માટે ચીચોડો જોઈએ બાપાએ કહ્યું હવે તો સવાર ક્યારે પડે ને ક્યારે ચીચોડો જોવાય એના વિચારમાં ને વિચારમાં મિન્ટુભાઈ તો ઊંઘી જ ગયા સવાર થઈ મજૂરો કામે લાગી ગયા શેરડી અને ઢગલા થાય મીન્ટુભાઈ પણ જોર કરીને શેરડીના સાંઠા ઉપાડી ચીચોડા પાસે મૂકતા જાય હવે બાપાએ વીજળીની સ્વીચ દબાવી ને ચીચોડો ગાવા લાગ્યો ચીચડું ચીચડું કારીગર સાંઠા મૂકતો જાય ને શેરડી પીલાતી જાય અને રસ પણ ગાતો ગાતો આગળ જાય હવે તાલ બરાબર જામ્યો ચીચડુક ચીચડુક રસ રસની ડોલો ભરાવા માંડી અને ભાઈ ને તો મજા પડી એ પણ ગાવા લાગ્યા ચીચડુક ચીચડુકલ ગાતા જાય અને ચીચોડામાં સાઠા મૂકતા જાય ચીચડુક ચીચડુક મીન્ટુ પણ એક સાંઠો લઈને ચીચોડામાં નાખવા લાગ્યો ચીચોડો ફરતો જાય ને શેરડી પીલાતી જાય રસ નીકળતો જાય બાપાએ કહ્યું જો એમાંથી ગોળ નહીં થાય પછી તો મોટા તવેથા વડે કારીગર રસ હલાવવા માંડ્યા ફીણ થાય તો કાઢતા જાય સુગંધ તો એવી આવે કે મિન્ટુની જીભ લબલબ થાય અને રસ ઉકળે ખબ ખબ કેટલાક મજૂર શેરડીના કૂચા ટોપલામાં ભરી તડકે નાખતા જાય કેટલાક મજૂર તડકે સુકાયેલા કૂચા કરી સાંજ પડતા પડતા તો ગોળ તૈયાર તો ગોળ નાની મોટી મોટીમાં ડબલામાં ઠાલવવામાં આવ્યો હવે મીંટુને સમજાયું કે ગોળના રવા કેવી રીતે બને છે ચાર દિવસમાં મંકોડા ભાઈ ગોળ બનાવતા શીખી ગયા અને ઘેર જવાની તૈયારી કરી બાપાએ બળદગાડામાં ગોળના દસ બાર રવા અને શેરડીના સાંઠા મૂકી આપ્યા ખુશ થતા મીન્ટુભાઈ ઘેર આવ્યા બીજા દિવસે મિન્ટુભાઈ તો ગયા નિશાળે મિત્રો સાથે ગોળ બનાવવાની વાતો કરે ને મસ્ત બની ને ગાયા કરે ચીચડુ ચીચડુ વાતચીત મિત્રો પાઠમાં કયા વાક્યો વાંચવાની ખૂબ મજા આવી શા માટે ત્યાં સ્માઈલી દોરો તમે ક્યારે ક્યારે રિસાવ છો શા માટે રિસાવાથી તમને તમારી ઈચ્છા મુજબની વસ્તુ સરળતાથી મળી જાય છે ત્યારે તમે શું કરો જો તમે મીન્ટું હો તો કઈ વાતે પસંદ કરશો તમે રીસાઈ જાઓ ત્યારે તમને કોણ મનાવે છે કેવી રીતે તમારા નાના ભાઈ કે બહેન કોઈ વસ્તુની જીદ કરે અને તે ઘરમાં ન હોય તો તમે શું કરશો ગોળ બનાવવામાં ઘણી મહેનત થાય છે તે જાણ્યા પછી મિન્ટુ હવે ગોળ ખાવાની જીદ કરશે શા માટે ડાબો હાથ ઊંચો કરો હવે અહીં આપેલા વાક્યોમાં ખોટા શબ્દ પર ચેકો મારી સાચું વાક્ય બનાવવાનું છે મિન્ટુડો અકળાઈ જાય ત્યારે પોતાની પૂંઠ અથવા પેટને બચકું ભરે સાચો વિકલ્પ કોણ કહેશે

ખેતરમાં શેરડીનો ઊંચો અથવા જોઈને નવાઈ પામી ગયો વાટ શબ્દને છેકી નાખો હવે છે તો ગોળ જોઈને ઊંડા શ્વાસ લઈ મગમગતા ગોળની દુર્ગંધ અથવા સુગંધ ફેફસામાં ભરવા લાગ્યો સુગંધ ભરવા લાગ્યો કે દુર્ગંધ હા દુર્ગંધ ઉપર છે મિત્રો બાકી રહેલું કામ જોડીમાં બેસી કરો અને મને બતાવો પ્રશ્નોના જવાબ લખો મિત્રો મિન્ટુડાની વાર્તા યાદ કરી અને પ્રશ્નોના જવાબ લખીએ એક મિન્ટુ રિસાય ત્યારે શું કરતો જવાબ મિન્ટુ જ્યારે રિસાતો ત્યારે પોતાની જ પૂંઠ ઉપર બચકું ભરતો અને મોટો ભેંકડો તાણીને રડતો બે મિન્ટુને ગોળ ખૂબ જ ભાવતો હતો તે વાર્તામાંના કયા વાક્યોને આધારે કહી શકાય ત્રણ વાક્ય લખો જવાબ મીન્ટુભાઈ રમતા જાય ને ગોળ ખાતા જાય રડતા જાય ને ગોળ ખાતા જાય ઊંઘતી વખતે પણ ગોળ ખાતા ખાતા જ ઊંઘે આ વાક્યો પરથી કહી શકાય કે મિન્ટુભાઈને ગોળ ખૂબ જ ભાવતો હતો ત્રણ મનશીબેન મિન્ટુને લઈને રામજી બાપાના ખેતરે શા માટે ગયા જવાબ મીન્ટુ બે દિવસમાં તો ગોળનો આખો રવો ઝાપટી જાય તો પણ ધરાતો નહોતો એટલે મનશીબેન મિન્ટુને લઈને રામજી બાપાના ખેતરે ગયા ચાર રામજી બાપાના ખેતરે મિન્ટુએ શું શું જોયું હશે જવાબ રામજી બાપાના ખેતરે મિન્ટુએ શેરડીનો લીલો છમ વાડ ગોળના રવાના થપ્પા ચીચોડો મોટા તાવડા અને તવેથા જોયા હશે મિત્રો બાકી પ્રશ્નોના જવાબ તમારી જાતે લખી મને બતાવજો બોલો મિત્રો એક જ વાત કે વાક્યને જુદી જુદી રીતે બોલી શકાય છે અહીં વાર્તામાં બોલાયેલા વાક્યો વાર્તાની રીતે અને અહીં આપેલી સૂચના મુજબ બોલવાના છે હવે પહેલું વાક્ય ઘરડા દાદા જેમ બોલે એમ બોલીએ બે દિવસમાં તો ગોળનો આખો રવો ચાપી ગયો તો ધરાતો નથી હવે આને મોટા અવાજે બોલીએ બે દિવસમાં તો ગોળનો આખો રવો ચાપી ગયો તો ધરાતો નથી હવે હસતા હસતા કોણ બોલશે હમ બે દિવસમાં તો ગોળનો આખો રવો ચાપી ગયો તોય ધરાતો નથી મિત્રો આ મુજબ હવે બીજું વાક્ય

શેરડીનો લીલોછમ વાઢ જોઈને શિયાળના મોમાં પાણી આવી ગયા આ વાક્યમાં વપરાયેલો શબ્દ માટે સૌથી નજીકનો અર્થ કયો વિકલ્પ બતાવે છે હા બરાબર પાક પાક એટલે ખેતરમાં જમવા માટે કોઈ વાસણ ન મળતા ઉજ્જવલે થોડી જ વારમાં ખાખરાના પાનના દળિયા બનાવી તેમાં મિત્રોને દાળ પીરસી કહો મિત્રો દળિયો એટલે હમ સાચું દડિયો એટલે પડિયો કે જે પાનમાંથી બનાવેલો હોય છે પાનમાંથી બનાવેલ પડ્યો રૂઢિપ્રયોગનો અર્થ લખો દોસ્તો અહીં રૂઢિપ્રયોગ આપેલા છે પણ તેમના અર્થ આપ્યા નથી તમારે આ સંવાદો વાંચી અને રૂઢિપ્રયોગોના અર્થ મેળવી ખાલી જગ્યામાં લખવાના છે જોવા જેવી થવી હવે આ રૂઢિપ્રયોગનો અર્થ મેળવવા આપેલ સંવાદ વાંચીએ ચેતના કહે કેતન જો આ વખતે તું મોઠામી કરીશ તો જોયા જેવી થશે કેતન કહે ચેતના તું ચિંતા ન કર હું મારી ફજેતી થાય એવું વર્તન ક્યારેય નહીં કરું દોસ્તો સમજ્યા જોયા જેવી થવીનો અર્થ થશે વજેતી થવી બીજો રૂઢિ પ્રયોગ છે ઝાપટી જવું સંવાદ જોઈએ આરોન કહે જોયું આંશી બધો શીરો ઝાપટી ગઈ આરુની કહે એ ખૂબ ભૂખી હશે એટલે જ તો બધું ખાઈ ગઈ હા બરાબર ઝાપટી જવું એટલે બધું ખાઈ જવું પછીનો રૂઢિ પ્રયોગ છે તલપાપડ થઈ જવું તેનો સંવાદ છે જયેશ કહે જનક દાદાની વાર્તાઓ સાંભળવા હું તલપાપડ થઈ જાઉં છું સેરેના કહે હું પણ એમ થાય કે ક્યારે સાંજ પડે ખૂબ ઉતાવળા થઈ જવાય સમજાયું તલપાપડ થઈ જવું એટલે ઉતાવળા થઈ જવું બાકી રહેલા રૂઢિ પ્રયોગના અર્થ સંવાદ પરથી શોધી મને બતાવજો શું કહો શું કરો મિત્રો અહીં કેટલાક વાક્ય આપેલા છે તે પરિસ્થિતિમાં તમે હો તો તમે શું કહો કે શું કરો એ લખવાનું છે ઉદાહરણ જોઈએ તું ગોળ ખાવાની આ જીદ નહીં છોડે તો હું તારી કિટ્ટા કરી દઈશ હવે આ ઉદાહરણ પ્રમાણે વાક્યના જવાબ લખીએ પહેલું વાક્ય છે જો આ શેરડીનો પાક લહેરાય તારે ગોળ ખાવો હોય તો હવે અહીંથી તમારે કહેવાનું છે શું કહેશો હમ તું તારે અહીં રોકાઈ ગયા અને ધરાઈને ગોળ ખાજે બરાબર છે હવે બીજું વાક્ય બેન એને અહીં મૂકતા જાઓ હું એને ધરાઈને ગોળ ખવડાવીશ પરંતુ અહીંથી આગળ કોણ કહેશે હા પરંતુ મિન્ટુએ મારી એટલે કે રામજી બાપા સાથે કામ કરવું પડશે દોસ્તો આજ પ્રમાણે બાકીનું કામ કરો અને નોટબુકમાં લખો કહો કોણ બોલી શકે મિત્રો અહીં આપેલા વાક્યો આ કોણ બોલી શકે તેનું નામ લખવાનું છે અમે તો પોતાના વજન કરતા પાંચ ગણું વજન ઉચકી શકીએ છીએ આ વાક્ય કોણ બોલી શકે હમ સાચું કીડી હવે તમને સમજાઈ ગયું હશે જે રંધાયું તે જ ખાવાનું છે તારી જીદ હું પૂરી કરવાની નથી આ આ તો મનછી બહેન બોલી શકે મમ્મી મારે તો પાંખો પેન્સિલ જોઈએ બરાબર આ વાક્ય મિન્ટુ બોલી શકે જો ભાઈ સ્વાદના ચટાકા પૂરા કરવા હોય તો ખેતરમાં કામ પણ કરવું પડે આ વાક્ય કોણ બોલી શકે આ વાક્ય તો રામજી બાપા બોલી શકે અરે વાહ આટલો બધો ગોળ ગોળ જ ગોળ

રામજી બાપાને ઓળખતા નથી તેમને રામજી બાપાની વાત કરો ચાર તમે મિન્ટુના પપ્પા નવું પેન્ટ લેવા તમારી સામે રિસાયો છે શામાંથી શું બને દોસ્તો કોઠામાં શેરડી દૂધ બાજરી મકાઈ મગફળી આપેલા છે તેમાંથી શું બને અને તેમાંથી તમે શું બનાવશો કે બનાવી શકો તે લખવાનું છે ચાલો શેરડીમાંથી શું બને છે હા બરાબર ગોળ અને ખાંડ હમ હવે શેરડીમાંથી તમે શું બનાવશો અચ્છા શેરડીનો રસ સરસ હવે છે દૂધ હા દૂધમાંથી તો અનેક પ્રકારની વસ્તુઓ બને જેમ કે દહી છાશ માખણ ઘી વગેરે અને તમે આઈસ્ક્રીમ બનાવશો એમ બાજરી તો અનાજ છે તેમાંથી બને રોટલા વડા વગેરે અને તમે શું બનાવશો સરસ કુલેરના લાડવા હવે છે મકાઈ મકાઈ બને રોટલા અને તમે બનાવશો ધાણી એટલે કે પોપકોર્ન સરસ હવે મગફળી મગફળીમાંથી બને તેલ અને તમે મસાલા બનાવશો વાહ દોસ્તો હવે આ પ્રમાણે ઘઉં અને ડાંગર માટે લખો અને બીજી વસ્તુ જાતે વિચારી અને તેમાંથી શું બને અને તમે શું બનાવશો તે પણ લખો ટૂંકમાં લખો વિદ્યાર્થી મિત્રો મિન્ટુભાઈની વાર્તા ખૂબ ટૂંકમાં લખવાની છે ચાલો લખીએ મિન્ટુ નામનો ખૂબ જ જિદ્દી એવો એક મંગોડો હતો તે રમતા જમતા ભણતા સૂતા ગોળ ખાતો એક વાર ગોળ ખલાસ થઈ ગયો હોવાથી મિન્ટુભાઈ રિસાયા ને ગુસ્સામાં પોતાની જ પૂંઠ પર જોરદાર બચકું ભર્યું મમ્મી તો બાજુમાં કીડી કાકીને ત્યાં ગોળ લેવા ગયા ત્યાંથી પણ ગોળ ન મળ્યો પછી અચાનક વિચાર આવતા તે મિન્ટુને રામજી બાપાના ખેતરે લઈ ગયા ત્યાં લીલો છમ છેડીનો વાડ અને ગરમ ગરમ તાજો બનતો ગોળ જોઈને મિન્ટુભાઈ તો ખૂબ રાજી થયા દોસ્તો હવે બાકીની વાર્તા ટૂંકમાં તમે જાતે કહો વાંચો અને લખો બાળમિત્રો ચાલો હવે દસ વાર હથેળી ઘસો હમ મજા આવી ને હવે અહીં આપેલા વાક્યો વાંચીને તેના જેવા બીજા વાક્યો બનાવી લખવાના છે સમજી ગયા મેં એક પર્વત જોયો છે એનું નામ ગિરનાર છે હું એક એક્ટરને ઓળખું છું એનું નામ અમિતાભ છે મેં એક પોપટ જોયો છે તેનું નામ બાદશાહ છે દોસ્તો આ મુજબ બાકીના વાક્યો જાતે બનાવી લખો કોઠો ભરો મિત્રો આપણે વાંચેલા વાક્યો પરથી હવે આ કોઠો ભરવાનો છે વાક્યમાં શું અથવા કોણથી પ્રશ્ન પૂછીએ અને જવાબ મળે તે અહીં અને બીજા ખાનામાં તેનું નામ લખવાનું છે ઉદાહરણ છે મેં એક પર્વત જોયો છે એનું નામ ગિરનાર છે શું અથવા કોણ ખાનામાં આવશે પર્વત પર્વતનું નામ શું છે ગિરનાર હવે એ જ રીતે હું એક એક્ટરને ઓળખું છું એનું નામ અમિતાભ છે કોણ શબ્દો લખાવશે શું કોણમાં લખીએ એક્ટર અને નામના ખાનામાં અમિતાભ લખાય દોસ્તો હવે બાકીનું તમે જાતે લખો અને કોઠો પૂર્ણ કરો મૂળ નામ પાડેલું નામ મિત્રો આપેલા વાક્યોમાં તમારે વ્યક્તિ વસ્તુ કે સ્થળના મૂળ નામ પર ગોળ કોન્સ અને પાડેલા નામ પર ચોરસ કરવાનો છે આ ઉદાહરણ જુઓ મારા ગામનું નામ આણંદ છે આ વાક્યમાં મૂળ નામ છે ગામ અને ગામનું પાડેલું નામ છે આણંદ માટે ગામ પર ગોળ કોન્સ અને આણંદ પર ચોરસ કાઉન્સ છે મારી નાની બહેનનું નામ જિજ્ઞાસા રાખ્યું છે પણ હું તેને ચકુ કહું છું હા વાક્યમાં જિજ્ઞાસા મૂળ નામ છે અને ચકુ પાડેલું નામ છે એટલે જિજ્ઞાસા પર ગોળ કૌંસ અને ચકુ પર ચોરસ કૌંસ કરીએ દાદા જે ઓશીકુ વાપરે છે તેનું નામ અમે દાદા શીકુ પાડ્યું છે કોણ નિશાનીઓ કરાવશે હમ ઓશીકુ પર ગોળ કૌંસ અને દાદા શીકુ પર ચોરસ કૌંસ કરીએ મોટા દવાખાનાનું નામ ગાંધી હોસ્પિટલ છે દવાખાના પર ગોળ કૌંસ અને ગાંધી હોસ્પિટલ પર ચોરસ સાઉન્સ કરી દઈએ બાળમિત્રો બાકીનું કામ મિત્રની મદદથી કરો અને અરસ પરસ જુઓ નામ આપો બાળમિત્રો કોઠામાં આપેલા કેટલાક નામને મૂળ નામ આપી અને તમે તેનું કયું નામ પાડશો તે લખવાનું છે જુઓ નામમાં નાની બહેન લખ્યું છે મૂળ નામ છે અભિલાષા આપણે તેનું નામ પાડશું અભૂડી નાનોડી આ રીતે નામ શેરીનો કુતરો અને મૂળ નામ ટોમી છે તમે તેનું કયું નામ પાડશો સરસ શેરખોન હવે નામ છે ગલુડિયું મૂળ નામમાં લખીએ લાભુ તેનું બીજું નામ પાડીએ લાભુડિયું પછી નામ છે બિલાડી મૂળ નામ કયું લખીશું હમ તેનું બીજું નામ પાડીએ બકલી મિત્રો આ રીતે બાકીનું કામ તમારી જાતે કરી મને બતાવો વિકલ્પ પસંદ કરો દોસ્તો અહીં આપેલા વાક્યોમાં અમુક શબ્દ નીચે લીટી કરી છે એ શબ્દો માટે પ્રશ્ન આપ્યા છે અને જવાબ માટે વિકલ્પ આપ્યા છે તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચે લીટી કરવાની છે જુઈ પાસે એક જ ચાવી છે જ્યારે નિવેદિતા પાસે ચાવીઓનું ઝુમખું છે પ્રશ્ન છે ઝુમખામાં કેટલી ચાવીઓ હશે કયો જવાબ હશે એક

હજારો મિર્ઝાપુરના બજારમાં લોકોની ભીડ જામી હતી ભીડમાં કેટલા લોકો હશે પાંચ કે પાંચસો હા પાંચસો નીચે લીટી કરાય મિત્રો બાકીનું કામ જોડીદારની મદદથી કરી મને બતાવો વર્ગીકરણ કરો દોસ્તો હવે અહીં આપેલ શબ્દોમાંથી સમૂહ માટેના અને વસ્તુ કે વ્યક્તિ માટેના શબ્દો અલગ અલગ કરવાના છે પહેલા સમૂહ માટેના શબ્દો શોધી લખીએ જાન વરઘોડો ટોળું ધણ શબ્દો સમૂહ માટેના છે તાળું અને જૂડો વસ્તુ માટેના શબ્દો છે તેમને વસ્તુમાં લખીએ વરરાજા ગાય પુત્રું વ્યક્તિ માટેના શબ્દો છે મિત્રો બાકી રહેલું કામ મિત્રની મદદથી પૂરું કરો ગીત દોસ્તો ચાલો હવે અટક ચાળા અને હેરાન કરતા પવનનું ગીત જોઈએ

વાતચીત તમને કઈ પંક્તિ ગાવાની સૌથી વધુ મજા આવી પવન તમને કયા કયા સમયે સારો લાગે છે તમને કેવો પવન ગમે કેવો પવન નથી ગમતો કેમ આ કવિતામાં પવન જે કંઈ કરે છે તે સારું લાગે તેવું છે કે તકલીફ કરે તેવું આમાં પવને શું કર્યું તેમાં તમને સૌથી વધારે ડર લાગ્યો આજો પવન બહુ હેરાન કરે છે એવું આપણે ક્યારે કહીએ છીએ મમ્મી પપ્પા તમને એવું ક્યારે ક્યારે કહે છે કે હવે હેરાન ન કર તમારે કોઈને હેરાન કરવા હોય તો તમે શું શું કરો તમારા ઘરમાં સૌથી વધુ અટકચાળા કોણ કરે છે તે શું કરે છે મારા વર્ગનો જયેશ એટલો મસ્તીખોર છે કે જ્યાં બધા શાંતિથી બેઠા હોય ત્યાં પણ તે કંઈ ને કંઈ અટકચાળા કરતો જ હોય છે એટલે અમે તેને અટકચાળો જયેશ કહીને બોલાવીએ છીએ લીટી કરેલ સાને તમારા મિત્ર અથવા વર્ગના વિદ્યાર્થીનું નામ મૂકી બોલો તેને તમે અટકચાળો અટકચાળી શા માટે કહો છો જૂથ કાર્ય વિદ્યાર્થી મિત્રો હવે જૂથમાં અને ડાયો પવન શું કરે અને અટકચાળો પવન શું કરે તે લખવાનું છે હા ડાયો પવન ધીમે ધીમે વાતો કરે તે કોઈને હેરાન ન કરે ફરવાનો આનંદ આપે ધૂળ ન ઉડાડે હવે કહો તો અટકચાળો પવન શું કરે હમ તે જોરથી ફૂંકાય સુસવાટા મારે વૃક્ષોને ડોલાવે ઘરના બારી બારણા અથડાવે દીવો હોલવી નાખે દોસ્તો હવે જૂથની મદદથી બંનેના બીજા વાક્યો વિચારીને લખો નિશાની કરો મિત્રો કાવ્યમાં અવાજ સંભળાય પણ તે દેખાય નહીં અથવા દેખાય તેનો અવાજ ન સંભળાય તેવી વસ્તુઓના નામ ઉદાહરણ પરથી લખી અને યોગ્ય નિશાની કરવાની છે ઉદાહરણમાં છે નળિયા પવનથી નળિયા ખખડવાનો અવાજ સંભળાય એટલે ત્યાં ખરાની નિશાની કરીએ અને નળિયાને જોઈ પણ શકાય એટલે તેમાં પણ ખરાની નિશાની કરીએ એ પ્રમાણે કાવ્યમાં આવેલી વસ્તુઓ જેવી કે સાંકળ તાળું એનો અવાજ પણ સંભળાય અને દેખાય પણ ખરી એટલે બંને ખાનામાં ખરાની નિશાની કરો હવે છે પવન એનો અવાજ સંભળાય એટલે ખરું કરીએ જ્યારે દીવો એ દેખાય છે આનામાં ખરાની નિશાની કરી દઈએ ગીતના આધારે વાક્યો આપેલા છે જો વાક્ય સાચું હોય તો ખોટું હોય તો પુર બોલવાનું છે અને પછી ખોટું વાક્ય સુધારીને લખવાનું છે ધીમે પગલે ઘરમાં પ્રવેશતો પવન કોઈને ગમતો નથી બોલો સાચું કે ખોટું હમ ફર વાક્ય સુધારીને લખીએ ધીમે પગલે ઘરમાં પ્રવેશતો પવન મને ગમે છે પોતાના દોસ્તને મળવા માટે પવને બારણું ખકડાવ્યું હા પર વાક્ય સુધારીએ જોરથી ફૂંકાતા પવને બારણું ખકડાવ્યું પછી છે જોર જોરથી ફૂંકાતા પવનથી બચવા બાળક ઘરના બારી બારણા બંધ કરી દે છે હા સુ પવનના આવવાથી વૃક્ષો ડોલવા લાગ્યા બોલો સુ કે હમ પવનની ભીખ થી દીવો ધ્રુજવા લાગ્યો હા વાક્ય સુધારીને લખીએ પવનના સપાટાથી દીવો ધ્રુજવા લાગ્યો પોતાના ઘર સુધી પવનને રોકવા માટે બાળક યુક્તિ વિચારે છે બોલો મિત્રો સાચું કે ખોટું હા સાચું છે એટલે ફક્ત બાળકને હેરાન કરવા માટે જ પવન રાત્રે ફૂંકાય છે

શું ખકડે છે તારા ખિસ્સામાં જયા કહે તું ઓળખી કાઢે તો તારું રાધા કહે પથ્થર કૂકા પૈસા જયા કહે ના કચુકા લે ખા બે પ્રવીણ કહે સાપને કાન ન હોય તો તે બીન વાગતા કેમ ડોલે છે મુકેશ કહે અરે એ તો મદારી બીન ફેરવે તે જોઈ જોઈ સાપમાં ફેરવે ત્રણ મોહન કહે બહેન આ રાધા મને સતાવે છે રાધા કહે ના હું એને હેરાન નથી કરતી હું તો એને રમવા આવવાનું પૂછતી હતી જૂથ કાર્ય મિત્રો હવે તમારે જૂથમાં બેસી આપેલા ચિત્રો જવાબ આવે એ રીતે ઉખાણા બનાવવાના છે તેના માટે ઉદાહરણ જોઈએ માટીમાંથી જન્મે છે કોડિયું માટલું કે નળિયું હા ત્રણેય લાલ રંગે રંગાય છે કોડિયું માટલું નળિયું હા આમાં પણ તને ઘર માથે રહે છે બોલો તે શું વાળિયું ઓળખી બતાવ્યું બીજું જોઈએ અજવાળું આપે છે સૂરજ બલ્બ મીણબત્તી કે દીવો હા બધા અજવાળું આપે ઘર ઘરમાં હોય છે બલ્બ મીણબત્તી દીવો ઘરમાં હોય છે ઘી તેલથી ચાલે છે ઘી તેલથી હા દીવો ઘર ઘરમાં હોય છે ટેબલ બારણા તાળું હા એ તો બધા ઘરમાં હોય દરવાજા પર લાગે છે હમ અને તોરણ દરવાજા પર લાગે ચાવીથી ખુલે છે એ તો તાળું આ રીતે ચિત્ર જોઈ બાકીના ઉખાણા મિત્રો સાથે મળી બનાવો વાક્ય બનાવો મિત્રો અહીં તમારે પવન પરથી આપેલા પ્રશ્નોના જવાબને વાક્ય બનાવી લખવાના છે ઉદાહરણ માટે એક વાક્ય અહીં આપેલું છે પવનના ફૂંકાવાથી દીવો ઓલવાઈ જાય છે તેથી ઘરમાં અંધારું થઈ જાય છે પવન ફૂંકાઈને બાળકને ઘર બંધ કરાવી દે પવન ઘરની સાંકળ ખખડાવે છે તાળું બંધ હોય તો પણ ખખડાવે છે વૃક્ષો આમ તેમ ડોલવે છે હા નળિયા પણ ખખડાવે છે બીજું કહો દીવો થથરાવે છે આ મુજબ બીજા વાક્યો લખી મને બતાવજો જવાબ આપો મિત્રો હવે કાવ્યમાંથી પૂછાયેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે એક રાત્રે ઘર બંધ કરતી વખતે બાળકને પવન વિશે શું વિચાર આવે છે જવાબ રાત્રે ઘર બંધ કરતી વખતે બાળકને પવન વિશે વિચાર આવે છે કે સવારે અને બપોરે ધીમે ધીમે ફૂંકાતો પવન રાત્રે જ કેમ સુસવાટા કરતો ફૂંકાય છે બે પવન ઘરની અંદર ક્યાં અટકચાળા કરે છે જવાબ તોફાની પવન ઘરની અંદર આવીને બાળકના નાનકડા દીવાને થથરાવે છે અને એક ઝાપટથી દીવો પણ ઓલવી નાખે છે ત્રણ પવન ઘરની બહાર ક્યાં અટકચાળા કરે છે જવાબ પવન ઘરની બહાર બાળકના ઘરની સાંકળ તાળું ખખડાવે છે ઘરના નળિયા ખખડાવે છે તે વૃક્ષોને પણ ડોલાવે છે બાકી પ્રશ્નોના જવાબ તમારી જાતે લખી મને બતાવજો કહો અને લખો મિત્રો હવે બાળક પવનથી છે રાત પડે એટલે પવન ખૂબ જોરથી ફૂંકાય એનાથી બચવા બાળક ઘર બંધ કરીને બેસે તો એના ઘરની સાંકળ અને તાળું ખખડાવે અને ઘરના નળિયા પણ ખખડાવે વૃક્ષોને પણ ડોલાવે દીવાને થતરાવે પવન તેની ચાપટથી દીવાને ઓલવી નાખે એટલે ઘરમાં અંધારું પણ થઈ જાય જૂથ કાર્ય દોસ્તો બેસી અને અને તરીકે લખી કરવાની છે અરે આ અટકચાળા પવનિયાથી તો હું હેરાન હેરાન થઈ ગયો છું એ તોફાની રોજ રાતે આવીને ઘરના નળિયા ખખડાવે ઘરની સાંકળને ખખડાવે બંધ તાળાને પણ ખખડાવે વાર્તા વાંચો જવાબ લખો મંકોડો કહે ફળ ફૂલ કાંઈ પંખીડાના એકલાના જ છે આપણા પણ છે મંકોડી કહે સાચી વાત આપણા મંકોડાને રસ ભાવે જ છે ચાલો છોકરા મારી પાછળ કેતો મંકોડો તો ચડ્યો આંબલીની ડાળે તે દિવસે મંકોડું ત્રણ મંકોડું બાર અને મંકોડું બાવીસે પેટ ફાટી જાય એટલો રસ પીધો અને બાકીના મંકોડા એ બિચારા આંબલી ખાવા આવેલા છોકરાના પગ દળે મિત્રો આપેલા પ્રશ્નોના જવાબ જોડીમાં બેસીને લખો જરા હસો સંતા કહે હું વીસ વર્ષથી એકની એક વાત જોઉં છું બંધા કહે એ શું સંતા કહે જયારે ફાટક બંધ હોય છે ત્યારે જ ટ્રેન આવે છે પ્રવૃત્તિ તમને ગમતા જીવ જંતુના ચિત્રો કાપીને નોટબુકમાં ચોંટાડો અટકચાળા પવનનું ગીત પાક્કું કરી વર્ગમાં રજૂ કરો આપણે સમજ્યા શીખ્યા વાર્તા દ્વારા મંકોડાના સ્વભાવ અને ગોળ બનાવવાની રીત વિશે વાક્યમાં યોગ્ય શબ્દ વાપરતા સંવાદ પરથી પાત્રને ઓળખતા વાક્યની મદદથી શબ્દ અને રૂઢિપ્રયોગના અર્થ મેળવતા મુખ્ય પાકમાંથી બનતી અન્ય ચીજ વિશે કવિતા દ્વારા પવન અને તેના ફાયદા અને નુકસાન વિશે